હેલો વિદ્યાર્થી મિત્રો પંકજ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હેલો આલ્કેન અને હેલો એરિનના સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ આપણે જોઈ રહ્યા છીએ તો ફટાફટ સ્વાધ્યાયના પ્રશ્નોને આગળ વધારીએ અને આ એક્ઝામની અંદર સ્વાધ્યાય કરવું ખૂબ જ મહત્ત્વનું છે પરિવર્તન પણ મહત્ત્વના છે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ મહત્ત્વનું છે તો ક્વેશ્ચન નંબર સિક્સ સી ફોર એચ નાઇન બીઆર સૂત્રવાળા સંયોજનના સમઘટકો પહેલી વાત સી ફોર એચ નાઇન બીઆર એટલે હાઇડ્રોજન ડબલ કરતાં એક વધુ છે એટલે બે વધારે હોય તો આલ્કેન હોય અને એક હાઇડ્રોજન નીકળીને બ્રોમિન લાગ્યો છે એટલે હેલો આલ્કેનનું ઉદાહરણ છે તો પહેલા આપણે સિમ્પલ ચેઇન વાળું એટલે સરળ શૃંખલા વાળું બંધારણ લખવાનું ચાર કાર્બન લખી નાખો એક બ્રોમિન લખો એક નંબરના કોઈ એક છેડે બ્રોમિન લખી નાખો ઓકે જ્યાં જરૂર છે જેટલા હાઇડ્રોજનની ત્યાં લખી નાખો ચાર સંયોજકતા કાર્બનની પૂરી કરો તો પેલું તમને બંધારણ મળે વન બ્રોમો બ્યુટેન હવે એની અંદર જ તમારે વિચારવાનું ચાર મુખ્ય શૃંખલાની અંદર એટલે કે બ્યુટેનની અંદર જ બ્રોમિનનું સ્થાન બદલાવો બે નંબર ઉપર લઈ આવો એટલે ટુ બ્રોમો બ્યુટેન આવી રીતે તમને સમઘટક મળશે આ સંયોજનમાં ડી અને એલ એ બે સ્વરૂપ પણ શક્ય છે કારણ કે તે પ્રકાશ ક્રિયાશીલ શું કરવા પ્રકાશ ક્રિયાશીલ છે મિત્રો બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે મતલબ આની અંદર એક કાર્બન ઓછા મોછો એક કાર્બન જેની અંદર અકિરાલ કાર્બન સોરી કિરાલ કાર્બન હોય તે પ્રકાશ ક્રિયાશીલ હોય તો અહીંયા કાર્બન જે છે જ્યાં બ્રોમિન લાગ્યો છે એની સાથે લાગેલા ચારે ચાર સમૂહ જુદા જુદા છે એટલે કે એક ઇથાઇલ છે એક હાઇડ્રોજન છે એક મિથાઇલ છે ને એક બ્રોમિન છે જ્યારે પહેલા બંધારણમાં એવું શક્ય નથી તો મિત્રો અહીંયા ડી અને એલ છે પણ એને આપણે બંનેને જુદા તો લખી ના શકીએ બરાબર છે આગળ વધીએ ચારની શૃંખલાની અંદર હવે ક્યાંય શક્ય નથી બ્રોમિનને તમે બાજુના કાર્બન ઉપર મૂકો તો એ બે નંબરના કાર્બન ઉપર જ થશે એટલે એને ફરીથી લખવાની જરૂર નથી ન લખી શકાય સમઘટક લખીએ છીએ એટલા માટે ઓકે હવે આપણે વિચારીએ ત્રણ નં ત્રણ કાર્બનની શૃંખલા લઈ લઈએ અને બ્રોમિનને કોઈ પણ એક છેડે લખી નાખીએ મિથાઇલને બે છેડામાંથી ન લખી શકીએ કારણ કે તો ઉપરનું રિપીટ થાય એટલે વચ્ચે લખીએ તો તમારું થશે વન બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેન હવે મિત્રો બ્રોમિનનું સ્થાન બદલીએ બ્રોમિનનું સ્થાન છેડા ઉપર બે બાજુ મૂકો તો એના એ જ થાય એટલે બ્રોમિનને વટલા કાર્બન ઉપર મૂકી દઈએ એટલે તમને મળી જશે ટુ બ્રોમો ટુ ખરેખર શું કર્યું આપણે બીજા નંબરના ઉપર લગાવ્યો છે તો મિત્રો જાતે પ્રયત્ન કરશો બહુ જ સરળતાથી ચારે ચાર બંધારણ તમે દર્શાવી શકશો ડીએલ ગણો તો પાંચ સમઘટક થશે એટલે કુલ સમ ઘટકો કેટલા થશે પાંચ પણ અહીંયા લખેલા કેટલા છે ચાર તો પાંચ મૂક્યું છે તો કે એક જે ટુ બ્રોમોબ્યુટેન છે તમારે અહીંયા બનાવવાનો છે વન આયોડો બ્યુટેન એટલે આયોડીન લગાડવાનો છે તો આયોડિન લગાડવા માટે આપણી પાસે જુદી જુદા જુદા પ્રક્રિયકો છે એક છે એચઆઈ સારી રીતે પ્રક્રિયા કરે છે કેઆઈ છે સોડિયમ આયોડાઇડ છે એસિટોનની હાજરીમાં ફિન્કરસ્ટેન પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ અને આલ્કોહોલ અને કે આઈની હાજરીમાં પણ પ્રક્રિયા થઈ અને આયોડિન લગાવી શકાય છે પહેલી વાત છે અહીંયા આલ્કોહોલમાંથી તમારે આયોડિન લગાડવો છે એટલે ઓએચ કાઢી અને આઈ લગાડવો છે સિમ્પલી બ્યુટેન વન ઓલ એટલે વન ઓલમાંથી વન ઉપર ઓએચ કાઢી અને આયોડીન લગાડવો છે સિમ્પલ પ્રક્રિયા છે એચઆઈ સાથે પ્રક્રિયા કરો કારણ કે એચઆઈ તેની બંધ એન્થાલ્પી ખૂબ જ એચઆઈ બંધ લંબાઈ વધુ છે સરળતાથી તોડી શકાય છે બંધ એન્થાલ્પી ઓછી છે એચ એચ એફ કરતાં એચઆઈની એચ એફ કરતાં એચ સીએલની બંધ એન્થાલ્પી ઓછી એના કરતાં એચ બી ઓછી એના કરતાં એચઆઈની ઓછી એટલે સરળતાથી પ્રક્રિયા એચઆઈ કરશે અને આયોડીન લાગી જશે વિસ્થાપન પ્રક્રિયા થશે નેક્સ્ટ છે વન ક્લોરોબ્યુટેનમાંથી વન આયોડો બ્યુટેન બનાવવું છે તો મિત્રો ક્લોરીન કાઢીને આયોડિન લગાડવાનો છે મતલબ આંતર હેલોજન પ્રક્રિયા કરવાની છે ક્લોરીન કાઢો અને આયોડિન લગાડો એના માટેની બહુ જાણીતી ફિન્કલ સ્ટેન પ્રક્રિયા છે ફિન્કલ સ્ટેન પ્રક્રિયામાં આયોડિન કાઢો અને ક્લોરીન કાઢો અને આયોડીન લાગે સોડિયમ આયોડિન એસિટોનની હાજરીમાં સિમ્પલ પ્રક્રિયા છે સીએલ નીકળી ગયો આયોડિન લાગી ગયો ઓકે મિત્રો નેક્સ્ટ છે બ્યુટ વન ઇનમાંથી વન આયોડો બ્યુટેન મિત્રો આયોડીન તમારે લગાડવાનો છે તો આલ્કિનમાંથી સીધો આયોડીન લાગે તેવી કોઈ જ પ્રક્રિયા નથી એટલે પહેલાં બ્રોમિન લગાડવો જોઈએ હવે બ્રોમિન બહુ સરળ છે બ્રોમિન લગાડવા માટે હેલોજીનેશનની પ્રક્રિયા થાય યોગશીલ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા પાયબંધ તૂટે અને એક ઉપર હાઇડ્રોજન એક ઉપર બ્રોમિન લાગે તો મિત્રો અહીંયા પહેલો વિચાર એ કરવાનો છે કે તમારે વન બ્યુટેન જોવે છે મતલબ મતલબ કે તમારો બ્રોમિન વન ઉપર લાગવો જોઈએ હવે એના માટે આપણી પાસે બે ઓપ્શન છે એક પેરોક્સાઇડની હાજરીમાં માર્કોનિકઉના નિયમ પ્રમાણે એક પ્રતિમાર્કોની કૌના નિયમ માર્કોની કૌના નિયમ પ્રમાણે બ્રોમિન બે નંબરના કાર્બન ઉપર લાગશે અને પ્રતિમાર્કોની કૌના નિયમ ઉપર નિયમ પ્રમાણે એક ઉપર લાગશે શા માટે તમને ખબર છે કે માર્કોની કૌ વાયા કાર્બોકેટાયન થાય છે અને બે નંબરનો કાર્બન એટલે કે ટુ ડિગ્રી કાર્બોકેટાઇન વન ડિગ્રી કરતા વધારે હોય તો મિત્રો આપણે વન ઉપર બ્રોમિન લગાડવો છે ખરેખર શા માટે વન ઉપર કારણ કે વન ઉપર આયોડિન જોવે છે બ્રોમિનનો આયોડિન કરતા કાંઈ જ પ્રોબ્લેમ નથી તો પેલું આપણે કરીએ એચ બી આર અને પેરોક્સાઇડની હાજરીમાં ખાસ ધ્યાન રાખો મિત્રો કેમ પેરોક્સાઇડ વાપરવું કારણ કે વન ઉપર બ્રોમિન લગાડવો છે તો વન બ્રોમો બ્યુટેન બન્યું કેમ ટુ બ્રોમો બ્યુટેન ન બન્યું કેમ ન બનાવ્યું કારણ કે આપણે વન ઉપર આયોડિન લગાડવો છે એટલે સિમ્પલી બ્રોમિન કાઢી અને ત્યાં તમે શા માટે બીજો એક પ્રશ્ન છે એચ જ કેમ વપરું એચ સીએલ કેમ ન વાપરું કારણ કે પેરોક્સાઇડની પેરોક્સાઇડમાં પ્રતિમાર્કોની કે માત્ર એચ સાથે પ્રક્રિયા આપે છે સમજાઈ ગયું બરાબર છે ગુડ તો ત્યાર પછી કે સાથે પ્રક્રિયા કે હોય એટલે એની સાથે મિથેનોલ વાપરવાનો છે તો સિમ્પલી બ્રોમિન નીકળી ગયો અને આયોડિન લાગી ગયો તો આયોડિન લગાડવા માટેના ત્રણ પ્રક્રિયાકો તમારા ધ્યાનમાં હોવા જોઈએ એક એચઆઈ એક સોડિયમ આયોડાઇડ અને બીજું મિથેનોલની હાજરીમાં કે એને આ એસિટોન ફિન્કલસ્ટેન પ્રક્રિયા આગળ આવી ગઈ છે એચઆઈની પ્રક્રિયા પણ આવી ગઈ છે અહીંયા નવો એક પ્રક્રિયક તમારા માટે આવ્યો કે અને મિથેનોલ ઓકે નેક્સ્ટ છે ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે શું ઉભયદંતી એટલે એવા કે એવા પ્રક્રિયક કે જેની પાસે કેન્દ્ર અનુરાગી બે પ્રક્રિયક સેન્ટર હોય બે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર હોય દાખલા તરીકે સાયનાઇટ છે તો સી પણ છે અને નાઇટ્રોજન પણ છે સીથી જોડાય તો સાયનાઇડ એનથી જોડાય તો આઇસો સાઇનાઇડ એવી રીતે નાઇટ્રાઇટની અંદર જો એનથી જોડાય તો નાઇટ્રો ઓથી જોડાય તો નાઇટ્રાઇટ તો મિત્રો એ બંનેની પ્રક્રિયાઓ પણ ઉદાહરણ સહિત તમે સમજાવી શકો છો આગળ ટેક્સ્ટની અંદર બેઠે બેઠો ક્વેશ્ચન છે એટલે એને ડિટેલમાં હું સમજાવતો નથી નીચે દર્શાવેલા પ્રત્યેક જોડીમાંથી ક્યુ સંયોજન એસેન ટુ પ્રક્રિયામાં ઓએચ સાથે વધુ ઝડપી પ્રક્રિયા કરશે મિત્રો એસેન ટુને જરા યાદ કરો એટલે અવકાશી અવરોધને ખાસ ધ્યાનમાં રાખવાનું અને પ્રક્રિયક હોય તો કેમાં સરળતાથી બંધ તૂટે છે તે ઝડપી પ્રક્રિયા આપશે તો પહેલી જોડી આપી છે સીએસ થ્રી બીઆર અને સીએસ થ્રી આપણે ઓએચ સાથે વધુ ઝડપી એટલે કે ઓએચ લગાડવાનો છે સીએસ થ્રી અને સીએસ થ્રી એટલે કે કાર્બન બ્રોમિન બંધ છે અને કાર્બન આ આયોડિન બંધ છે તો મિત્રો કયો બંધ સરળતાથી તૂટશે તો કે જેની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય ઉપરથી નીચે તરફ જાવ એમ પરમાણવ્ય કદ વધે એટલે કે બ્રોમિન કરતા આયોડિનનું કદ વધુ હોય એટલે એની એ બંધ સરળતાથી તૂટે જ્યારે બંધ વિયોજન એન્થાલ્પી ઓછી ત્યારે પ્રક્રિયા વેગ વધુ સીધી વાત છે એટલે કેવા બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હશે સીએસ થ્રી આઈમાં એટલે એ ઝડપી પ્રક્રિયા એસેન્ટ સાથે આપશે બીજું ઉદાહરણ છે સીએસ થ્રી થ્રી ટાઈમ્સ સીસીએલ અને સીએસ થ્રી સીએલ મિત્રો અહીંયા ક્લોરીન ક્લોરીન બંને સમાન છે એટલે બંધ વિયોજન એન્થાલ્પી વાળો મુદ્દો વિચારી શકાય નહીં કારણ કે બંનેમાં સેમ છે તો અવકાશીય અવરોધ જુઓ થ્રી ડાયમેન્શનની અંદર એનો અવકાશીય અવરોધ ત્રિવિમ વિન્યાસ તો મિત્રો અહીંયા સી એચ થ્રી થ્રી ટાઈમ્સ છે અને અહીંયા ખાલી સીએસ થ્રી એટલે કે ત્રણ હાઇડ્રોજન જ છે અહીંયા ત્રણ મિથાઇલ છે કોનો ત્રિવિમ વિન્યાસ અવકાશીય અવરોધ વધારે હશે તો કે સીએસ થ્રી થ્રી ટાઈમ્સ સી સીએલનો વધારે હશે આપણે કોનો ઓછો છે સીએસ થ્રી સીએલ એ પ્રક્રિયા ઝડપી આપશે તો મિત્રો પહેલામાં સીએસ થ્રી આ વધુ ઝડપી આપશે કારણ કે તેની બંધ વિયોજન એન્થાલપી ઓછી છે સી કરતા સીએસ થ્રી સીએલ વધુ ઝડપી પ્રક્રિયા આપશે કારણ કે તેનો અવકાશીય અવરોધ એટલે કે ત્રિવિમ વિન્યાસ અવરોધ ઓછો છે નેક્સ્ટ વિચારીએ મિત્રો તમે એવા બધા સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોના સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડીહાઇડ્રોહેલોજીનેશન પ્રક્રિયાથી બને છે ડીહાઈડ્રોહેલોજીનેશન એટલે હાઇડ્રોજનને હેલોજન દૂર કરવાના બરાબર છે હાઇડ્રોજન અને હેલોજન દૂર કરવાના સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં એટલે કે મૂળ બીટાવીલોપન પ્રક્રિયા કરવાની છે આલ્કોહોલિક કેવો દ્વારા પણ બીટા બીટાવિલોપન પ્રક્રિયા થઈ શકે અને સોડિયમ ઇથોક્સાઇડ દ્વારા ઇથેનોલના ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ દ્વારા પણ થઈ શકે છે ઓકે તો એવા બધા આલ્કીન લખવાના આપણે જેટલા શક્ય છીએ અને એમાંથી ક્યો આલ્કીન મુખ્ય છે તે પણ આપણે જણાવવાનું છે મિત્રો પહેલાં આપણે વન બ્રોમો વન મિથાઈ સાયક્લોહેક્ઝેનનું બંધારણ આવડવું જોઈએ સાયક્લોહેગેન એટલે છ કાર્બનની બંધ રિંગ એમાં વન ઉપર બ્રોમો અને વન ઉપર મિથાઈ તો અહીંયા આલ્ફ વનને મેં આલ્ફા કહી દીધું કારણ કે બીટા ઉપરથી હાઇડ્રોજન નીકળશે આલ્ફા ઉપરથી હેલોજન નીકળશે તો બે બીટા શક્ય છે પણ બંને બીટા શક્ય બંને બીટા સમાન છે એટલે તમને અહીંયા એક જ નિપજ મળશે કોઈ પણ બીટા એક લઈ લ્યો કોઈ પણ બીટા બે બીટા તમને અહીંયા બતાવેલા છે મિત્રો બેમાંથી કોઈ પણ તમે બીટા લઈ શકો છો અહીંયા જોઈ શકો છો બે બીટા છે ઓકે તો ગમે તે કાઢો નિપજ સેમ જ મળે છે એટલે બે શક્ય નિપજ નથી કારણ કે બંને બીટા રાસાયણિક દ્રષ્ટિએ સમાન છે એટલે તમને નિપજ મળી ગઈ બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થયો આલ્ફા ઉપરથી બ્રોમિન અને તમને નિપજ મળી વન મિથાઇલ સાયક્લોહેક્સિન સાયક્લોહેક્સિન અને વન મિથાઈલ એટલે કે વન મિથાઇલ સાયક્લો નેક્સ્ટ છે આમાં કોઈ બીજી નિપજ શક્ય નથી એટલે એ જ મુખ્ય નિપજ છે કહેવાની જરૂર છે નહીં ટુ ક્લોરો ટુ મિથાઇલ બ્યુટેન તો પહેલાં તો બંધારણ લખતા આવડવું જોઈએ ટુ ક્લોરો ટુ મિથાઇલ બ્યુટેન ટુ બ્યુટેન મતલબ ચાર કાર્બન લખો ટુ ઉપર ક્લોરીન લખો ટુ ઉપર મિથાઇલ લખો હવે જે ક્લોરીન લાગેલો કાર્બન છે તે આલ્ફા છે બીટા કાર્બન કેટલા શક્ય છે તો એની બાજુ સાથે એની સાથે જોડાયેલા બધા જ કાર્બનને બીટા કાર્બન કહેવાય અહીંયા ત્રણ બીટા કાર્બન છે તો મિત્રો ત્રણમાંથી બે બીટા કાર્બન સમાન છે બંને સીએસ ત્રી છે છેડાના તે બંને સમાન છે સીએસ ટુ તે બીટા જુદો છે તો અહીંયા એક વખત છેડાનો બીટા દૂર કરીએ એક વખત વટલો બીટા દૂર કરીએ તો વટલા બીટાનો એક હાઇડ્રોજન દૂર કરીએ તો તમને નિપજ મળશે ટુ મિથાઇલ બ્યુટ ટુ ઇન બરાબર છે યસ અને છેડાનો બીટા ઉપયોગ કરો અહીંયાથી હાઇડ્રોજન દૂર કાઢો તો તમને નીપજ મળશે ટુ મિથાઇલ બ્યુટ વન ઇન હવે પ્રશ્ન છે કે કીધું છે કઈ નીપજ મુખ્ય મળશે મુખ્ય નીપજ મળવા માટે કાર્બન કાર્બન ડબલ બંધ સાથે કાર્બન કાર્બન ડબલ બંધ સાથે તમે અહીંયા કાર્બન કાર્બન ડબલ બંધ સાથે જુઓ મિત્રો કાર્બન કાર્બન ડબલ બંધ જે છે એની સાથે જે લીધેલું છે તેના માટે આપણે વિચાર કરીએ કે અહીંયા કાર્બન કાર્બન ડબલ બન છે એની સાથે લાગેલા સમૂહ જોઈ લઈએ અહીંયા કેટલું છે એક આ બે આ કાર્બન સાથે એક એટલે ત્રણ છે અહીંયા જુઓ તમે બે હાઇડ્રોજન છે એટલે એક આ મિથાઇલ અહીંયા અને આ બીજો ઇથાઇલ અહીંયા બે છે અહીંયા ત્રણ છે સેવેના નિયમ પ્રમાણે કાર્બન કાર્બન ડબલ બંધ સાથે લાગેલા આલ્કાઇલ સમૂહ જેમાં જેમાં વધુ વધુ હશે હશે તે નિપજ મુખ્ય મળશે એટલે આપણને આ નિપજ મુખ્ય મળે છે ઓકે મિત્રો તો નેક્સ્ટ આગળ વધીએ સેમ પ્રક્રિયા છે ખાલી બંધારણ સમજાવી દો અને આગળ વધીએ થ્રી બ્રોમો ટુ ટુ થ્રી ટ્રાય પેન્ટેન થ્રી બ્રોમો ટુ ટુ થ્રી ટ્રાય મિથાઇલ પેન્ટેન પાંચ કાર્બન લખી નાખો કોઈ એક છેડેથી નંબરિંગ આપી દો થ્રી બ્રોમો ટુ ટુ થ્રી ટ્રાય મિથાઈલ હવે બ્રોમિનને આલ્ફા કાર્બન કિયો બીટા કાર્બન કેટલા શક્ય છે બે જ બીટા કાર્બન શક્ય છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કે એક બીટા કાર્બન આ છે અને બીજો બીટા કાર્બન આ છે ઓકે યસ અહીંયા બીટા કાર્બન આ આ બાજુના કાર્બન ઉપર બીટા કાર્બન નથી શા માટે અહીંયા હાઇડ્રોજન જ નથી બીટા કાર્બન છે પણ બીટા હાઇડ્રોજન નથી કારણ કે બીટા ઉપર આપણે હાઇડ્રોજન દૂર કરવા તો બંનેની નિપજ મળશે એમાં જોઈ લેવાનું કે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે લાગેલા સમૂહ એમાં વધારે છે અહીંયા એક છે આ બે છે યસ અને આ ત્રણ છે આની અંદર વિચાર કરો આ એક છે અને અહીંયા આ મોટું ગ્રુપ બે છે અહીંયા હાઇડ્રોજન એટલે તો કહેવાય નહીં એટલે મુખ્ય નીપજ આ ત્રણ વાળી આપણી મુખ્ય નીપજ થશે યસ તો આ તમારી મુખ્ય નીપજ ફટાફટ વિચાર કરીએ તમે નીચે દર્શાવેલા પરિવર્તનો કેવી રીતે કરશો મિત્રો મજાનું છે અહીંયા પરિવર્તન અહીંયા આપેલા એના સિવાયનું પણ તમે વિચારી શકો છો ઇથેનોલમાંથી બ્યુટ વન આઇન તો તમારે આલ્કોહોલમાંથી આલ્કાઇન બનાવવાનો છે તો આલ્કોહોલમાંથી આલ્કાઇન બનાવવાનો છે અહીંયા તમને એક રીત આપેલી છે પેલા ઓ નું હેલોજન દ્વારા વિસ્થાપન કર્યું તો એસઓ ટુ વાપરી શકો તમે ત્યાર પછી પી થ્રી વાપરી શકો પી વાપરી શકો સીએલ ટુ લાલ ફોસ્ફરસની હાજરીમાં વાપરી શકો તો માંથી હેલોજનમાંથી આલ્કોહોલ આલ્કોહોલમાંથી હેલોજન આલ હેલો આલ્કેન ભાઈનો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન ત્યાર પછી બ્યુટ વન આઇન એટલે તમારે સી ત્રિપલ વન સી લગાડવાનો છે હવે ક્લોરીન હોય એટલે સોડિયમ ધાતુવાળો તમે કોઈ પ્રક્રિયા લખો એટલે બહુ સરળતાથી સોડિયમ ક્લોરાઇડ છૂટો પડે અને તેની સાથે કાર્બન ટ્રિપલ બન એચ લાગી જાય બ્યુટ વન એન ઈ કેવી રીતે બહેનો અહીંયા તમને સમજાવેલું છે તમારે લખવાની જરૂર નથી આલ્કાઇનની એટલે કે ઇથાઇનની એટલે કે એને એનએનએચ ટુ સોડિયમ અમાઇડ સાથે એને એનએચ ટુ સાથે પ્રક્રિયા કરો એટલે એનએચ થ્રી છૂટો પડે અને સોડિયમ લાગી જાય બહુ સિમ્પલ પ્રક્રિયા છે ત્યાર પછી છે ઇથેનમાંથી બ્રોમોઇથેન સિમ્પલી છે સિથેનમાંથી બ્રોમોઇથેન તો બી ટુ એચન્યુ તો બ્રોમિનેશનની પ્રક્રિયા થાય હાઇડ્રોજન નીકળી જાય અને બ્રોમિન લાગી જાય ઇથેનમાંથી બ્રોમોઇથેન એક કરતાં વધુ સ્ટેપમાં બનાવવું હોય મિત્રો ઇથેનમાંથી બ્રોમોઇથેન તો આ પણ તમે બનાવી શકો છો પેલાં બીજો કોઈ પણ હેલોજીનેશન લગાવી દયો અને ત્યાર પછી તમે બ્રોમિનેશન પણ કરી શકો છો ઇથેન છે એની અંદર પહેલાં તમે ક્લોરિનેશન કરો પછી બ્રોમિન લગાડો તો પણ ચાલે પણ અહીંયા એક જ સ્ટેપમાં બહુ સરળતાથી થઈ જાય છે તો લાંબુ અઘરું કરવાનું કોઈ કારણ નથી પ્રોપિનમાંથી વન નાઇટ્રોપ્રોપેન મિત્રો નાઇટ્રોપ્રોપેનની આગળ આપણે પ્રક્રિયા જોઈ ગયા હતા એ જી સાથે પ્રક્રિયા કરતા ત્યારે નાઇટ્રો લાગતો જ તો કે સાથે પ્રક્રિયા કરતા હતા તો નાઇટ્રાઇટ લાગતો હતો એટલે એ એનો ટુ ખાસ ધ્યાનમાં રાખવાનો છે પ્રોપિનમાંથી વન નાઇટ્રોપ્રોપેન તો પહેલું કામ કરવું પડશે કે તમારે નાઇટ્રોપ્રોપેન એટલે હેલો આલ્કેનની પ્રક્રિયા હતી એટલે આમાંથી હેલો આલ્કેન લાવવા માટે એચ બી આર પેરોક્સાઇડ વાપરો કારણ કે બ્રોમિન વન ઉપર લગાડવું કારણ કે નીપજમાં વન નાઇટ્રો જોવે છે એટલા માટે યસ અહીંયા પેરોક્સાઇડ વાપરો ખાસ જરૂરી છે એટલે વન બ્રોમો પ્રોપેન બેનવું વન બ્રોમો પ્રોપેનની એજેનુ ટુ સાથે પ્રક્રિયા કરી એટલે વન નાઇટ્રો પ્રોપેન મેળવ્યું નેક્સ્ટ છે ટોલિયનમાંથી બેન્જાઇલ આલ્કોહોલ તો મિત્રો ટોલિયન એટલે બેન્જીન ઉપર સીએસ્ત્રી એટલી ખબર હોવી જોઈએ પહેલાં પછી એમાંથી તમારે બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવો એટલે સીએસ ટુ લગાડવો છે મતલબ તમારે સી થ્રી ઉપર જ પ્રક્રિયા કરવાની બેન્જિનના કાર્બન ઉપર કાંઈ પ્રક્રિયા કરવાની નથી જો તમે અહીંયા સીએલ ટુ એફી સીએલ થ્રી વાપરો તો તમને ઓર્થો અને પેરા ઉપર સીએલ ટુ મળે પણ એવું આપણે જરૂર નથી કારણ કે આપણને નિપજ સીએસ થ્રી ઉપર જ પ્રક્રિયા કરવાની છે તો તમે સી એલ ટુ એચનું હેલોજીનેશન કરો એટલે બની જાય સીએસ ટુ સી એલ ઉપર એટલે બેન્ઝાઇલ ક્લોરાઈડ ટોલ્યુનમાંથી બેન્ઝેલ ક્લોરાઇડ બની ગયું કેવો સાથે પ્રક્રિયા કરો એટલે એકવીય કેવો જલીય કેવો જુઓ મિત્ર અહીંયા બીટા વિલો પણ હોય તો આલ્કોહોલિક કેવો અને વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો જલીય કે ઓ તો સીએલ લાગી સિયલ દૂર થઈ ગયો ઓ લાગી ગયું વિસ્થાપન થઈ ગયું પ્રોપીનમાંથી પ્રોપાઇન પ્રોપીનમાંથી પ્રોપાઇન તો પેલા પ્રોપિનનું બ્રોમિનેશન કરીએ બે ઉપર બે ડબલ બન તૂટી ગયા અને બંને ઉપર બ્રોમિન બ્રોમિન લાગી ગયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવકની હાજરીમાં પછી ટુ મોલ કેવો એચ વાપરો એટલે બે વખત બે વખત બ્રોમિનેશનની પ્રક્રિયા થશે ઓકે બે વખત બીટા વિલોપન પ્રક્રિયા થશે ખરેખર અહીંયા કેવો એચ એકવીસ ન વપરાય ભૂલ છે તમારે અહીંયા વાપરવું જોઈએ આલ્કોહોલિક કે ઓ મિત્રો અહીંયા તમારે વાપરવાનું છે આલ્કોહોલિક કે ઓ એચ શું વાપરવાનું છે અહીંયા મિસ્ટેક છે કારણ કે બીટા વિલો પણ પ્રક્રિયા કરવાની છે ટુ સ્ટેપમાં એક વખત બ્રોમિન જાય એક વખત હાઇડ્રોજન એક વખત આનો બ્રોમિન જાય આનો હાઇડ્રોજન જાય ઓકે નેક્સ્ટ આપણે ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ તો ઇથેનોલની એચબીઆર સાથે પ્રક્રિયા કરો એટલે બ્રોમોઇથેન મળે છે અને ફ્લોરાઇડ લગાડવા માટે બહુ જાણીતી પ્રક્રિયા છે શ્વાસ પ્રક્રિયા એજીએફ ની હાજરીમાં તમને નિપજ મળી જશે ઓકે બ્રોમો મિથેનમાંથી પ્રોપેનોન એસિટોન બ્રોમો મિથેનમાંથી એસિટોન બનાવવાનો છે એટલે કે કાર્બનની સંખ્યા વધારવી છે તો યાદ કરવાનો ગ્રિગનાર્ડ પ્રક્રિયકને ગ્રિગનાડ પ્રક્રિયક બ્રોમિન સાથે સીધો નહીં થાય એટલે સાયનાઇડ અથવા તો સી ડબલ બંધ ઓ સાથે પ્રક્રિયા કરે તો તમે સાયનાઇડ પણ બનાવી શકો અને સોરી મિત્રો અહીંયા તમે સાયનાઇડ પણ બનાવી શકો અને એસિટોન પણ બનાવી સોરી પહેલાં આલ્ડીહાઈડ પણ બનાવી શકો છો તો સીએસ થ્રી બીઆરમાંથી આલ્ડીહાઈડ બનાવી ઓક્સિડેશન કરો આલ્ડીહાઈડ બની જાય આલ્ડીહાઈડનું પાછું સીએસ થ્રી એમજી બીઆરઆઈ પ્રક્રિયા કરો તો પણ એસિટોન બનાવી શકાય છે અહીંયા કેશિન સાથે પ્રક્રિયા કરી સીએસ થ્રી બીઆર સાથે પ્રક્રિયા કરી અને છેલ્લે એસ ટુ એચ પ્લસની હાજરીમાં જળ વિભાજન કર્યું એટલે એસીટોન મળી ગયું બ્યુટેન વન ઇનમાંથી બ્યુટ ટુ ઇન એટલે વન ઇનમાંથી ટુ ઇન કરવું છે પેલા બ્રોમિનેશન કર્યું ત્યાર પછી આલ્કોહોલિક કેવો જ વાયપ્રો એટલે વિલો પણ પ્રક્રિયા થઈ અને બ્યુટ ટુ ઇન મળી ગયું ઓકે વન ક્લોરો બ્યુટેનમાંથી નોર્મલ ઓકટેન તો બ્યુટેન ચાર કાર્બનમાંથી નોર્મલ ઓક્ટેન એટલે આઠ કાર્બન કરવા છે ભાઈ આઠ કાર્બન કરવા હોય તો ને ઉર્સ પ્રક્રિયાની યાદ કરો સિમ્પલી પ્રક્રિયા છે અહીંયા બેન્જિનમાંથી બાય ફિનાઇલ બેન્જિનને ડબલ કરવી છે ડાય ફિનાઇલ બાય એટલે ડાય મતલબ બે બાય એટલે મતલબ બે બે ફિનાઇલ રિંગ કરવી તો એના માટે મેં તમને કીધું હતું ફિનાઇલ રિંગ હોય તો ફિટિક અને હેલો આલ્કેન હોય તો ઉર્ઝ પ્રક્રિયા યસ અને વુર્સ ફિટિક બંને ભેગું હોય તો વુર્ઝ ફિટિક અહીંયા આપણે ફિટિક પ્રક્રિયા ઉપયોગ કરો પહેલાં બ્રોમિન લગાડી દીઓ એફી બીઆર થ્રીની હાજરીમાં બ્રોમો બેન્જિન બ્રોમિનેશન બેન્જિનનું થઈ ગયું બે મોલ સોડિયમ ની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે બાયફિનાઇલ મળે છે મિત્રો અહીંયા જ આપણે આ લેક્ચરને વિરામ આપીએ નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ની અંદર આગળ વધશું થેન્ક યુ વેરી મચ